જો હમણાં સંજયભાઈ ને મારશે, નજીક જાવ તો સંજયભાઈ. હેલો કાકા. હા, તમારું નામ? ને દાનાભાઈ પાનેલી ચાવડા. વાહ, આપણે હું આજે ખેતરમાં શું શું ભાઈ આજે? ગધપ છે, બાજરો, આપણે રાઈ છે, મકાઈ છે, ઘઉં છે, અને આપણી ફેમસ પ્રખ્યાત ડુંગળી. ડુંગળી અને પપૈયું. પપૈયું પપૈયા અત્યારે વાવ્યા નથી, પણ ટમાણ વાવ્યા છે. કારણ કે આ ખાતા બિયાણમાં ઓલું થતું ને, એટલે ના થતા. બરાબર, ધુમસને હિસાબે. આ ઓલી દાડમ. હા, એ દાડમ. પછી અહીંયા રાયડો. રાય. આ રાયડો. આ રાયડો હે. હા, એ રાયડો. હા, એ રાયડો. રાયડો કે ને આપણે દેશી ભાષામાં શું કહીએ? દેશી ભાષામાં રાયડો. હા, એમાં લીલી દેખાય છે, કાચી હે. હા, જો રાય અને સુકવણી કરીને હમણાં શિવરાત્રી આવે છે. હજુ બાકી છે ને? ચાલુ જ છે, આ ગોડવાના ચાલુ જ થઈ ગયા. ગાઢો ને કાદુ નીકળશે. કાઢી દઈએ કાકુ. વાહ 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 વાહ, કઈ નો ઘટે. જોઈ લો છે તમે ઓલા સકરિયા ખાવ કરતા મીઠાઈ. પાનેલી ગામ, સતવારા, અટક ચાવડા. આ હું આપણે ગાજર હે ને? આ ગાજર કાઢો. એક ગાજર આપણે આ જોઈ લ્યો. આ ગાજર. હા, ગાજર જોઈ લ્યો. આ લીલું લસણ અને કોથમીર. ઓલી દેશી કોથમીર. દેશી લસણ લીલું તો ખરું, પણ એમાં પ્રકાર આવે. હા, એમાં પ્રકાર આવે. જોજો ની જોજ ને. આ દેશી લાલ 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 દેશી દેશી જે સ્વાદ આવે અને બધા આવે. હા, એ આપોતે આપોતે. હા કમલેશભાઈ, આજ તો બધા સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ લખજો કે આજનો વિડીયો તમને કેવો લાગે છે. મોજ જ આવશે. આ લીલી મેથી. લીલી મેથી તોડો. તોડો ફરી એટલે આવી જાય. વાહ, એમ ઉપાડો છોડ. એમ ફરી આમ છોડ છોડ ઉપાડી દીધો એટલે સુકી જાય. ગોઠું હાલ. આ લીલી મેથી. આ લીલી મેથી ના, આ અલગ ઓલી. આ એમાં જ મેથી થાય. એમાં જ આ મેથો કી મેથી કે આ દેશી. ઓલી આપણે ખાવાની મેથી આવી નહીં ને? એ નહીં, માર્કેટમાં મળે એ મેથી નહીં ને? આ સિંગુ આવી ગઈ, પાકી ગઈ. ઓલું કાચું હોય તો આપણે એને શાક બનાવી, એનું શાક બનાવી. કાચી વાવી છે પણ હજી નાની છે, એટલે એનું શાક ને એવું બને. પાકી ગયેલા આવે જો સિંગુ થઈ ગયો. દાણો દાણા વાળી વાપી નાખીને આપણે મેથી ના દાણા નોખીએ. સુકી મેથી અમુક જે વઘાર, અમુક અમુક જે દાળના નેના વઘાર આવશે ને કમલેશભાઈ, નેક્સ્ટ એમાં મેથી ની વઘાર લાગ્યા નો એ નેક્સ્ટ ઓરિજિનલ દેશી દાળમાં વઘાર આવશે. નકરી દેશી મોજ. દેશી મોજ. આજે તો સંજયભાઈ મોજ આવી ગઈ. આજ તો કઈક અલગ જ મજા. પણ હા બનશી આવી જાય ને, આમાં જ આવી જાય તું ને. અમારી મુંદ્રા થી ભાણે જ આવી છે. જો ભાઈ, અમારી આ લાટકી ભાણે જ છે. આમ તો મારે બધા ભાણિયા લાટકા છે, પણ મુંદ્રા થી આવી છે. કેવું લાગ્યું આજે? મજા આવી ગઈ? બહુ જ મજા આવી આજે. એમને ગામડા ની મજા નકર, આપણે શહેર માં તો શહેર માં આજે ગામડા ની મજા આવી. બહુ જ મજા આવી. મજા આવી ને? મામા મજા કરાવે ને? મામા મજા કરાવે. મામા ની મોજ. આ તો મોજીલા મામા. હો ભાઈ, મોજીલા મામા. મારે છ બેનું છે અને લગભગ 12 ભાણિયા તો છે. તમારી અમારી આ ભાણિયામાં છેલ્લામાં છેલ્લી ભાણે. થેન્ક યુ. આ ઘઉં. હા, ઓલા માર જેઠના નેના હે, ઈથી નેવની કરમાન જેઠની. બધાના નોખા નોખા એમ ને? હા, બધાયના. પણ અમારે ટૂંકમાં જાજી ખેતી 18 વીઘા હે. ઓકે. એને 6 વીઘા બે ભાઈ વસે. બરાબર.
ટોટલ આ 38 વીઘા જેટલી જમીન હશે અંદાજિત. હા અમારે આ હરે થી તો અમે ઓલી વાડ રહી ને અહીંયા હોધી. અહીંયા હોધી વાહ. ઓઈડીએ થી ભાગ પડી ગયો ઓની કોમાં જેટ નું એનો. અમે એક જ છીએ એટલે અમારે જાજી ખેતી અને અમારો પાંચ ભાઈ છે એટલે પાંચ. હા આ મોગરી. આ મોગરી આજે આપણે સાંજના મેનુમાં છે. આજે રોટલા નું શાક ઓળો જે છે ને એની સાથે લુખી લુખી છે ને જો કમલેશભાઈ આમ અમે રહી જાવ એટલે કેલ્શિયમ એમને આવી ગયો. માણસો મેં મોગરી પેલી વાર ખાઉં છું. બધા એમ કે ને કે સિટીમાં દવાખાના છે, ગામડામાં કેમ દવાખાના નથી, પણ કુદરતી વાતાવરણ છે, કુદરતી ખોરાક છે એટલે ગામડામાં દવાખાના નથી. મસ્તીનું એક કહેવાય ને કામ મૂળા જેવું લાગે. હા સ્વાદ એનો મૂળા જેવો આવે. મૂળાનું જ કહેવાય ને બી. મૂળાનું જ કહેવાય ને. વાહ 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 તો સાચું. મેં કીધું મારા સ્વાદ ને જીભ ને તો ખબર તો પડે કે નહીં ત્યાં બધી તો. ભાઈ પણ તમારી અહીંયા અન્નપૂર્ણા અહીંયા છે. કિશનભાઈ આપણે શું બતાવશું આજે? જીંજરા જીંજરા. આગળ 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 ગયા અહીંયા. ચાલો આજે આપણે જીંજરા જેને અલગ અલગ નામ આપવામાં આવે છે. ઘણા લોકો પોપટા કહેતા હોય છે, ઘણા લોકો એને દેશી ચણા કહે, પણ અમારે કાઠિયાવાડમાં જીંજરા કહે. જોઈ લ્યો હજી તો ફાલ ફટાકી હવે આવશે. મોર ના ઈંડા જીતરવા પડે ભલા માણા ગાય ઈ તો રેઢે જીત રહી જાય. જોઈ લ્યો આજે તો તમને બારે વિદેશની અંદર લોકોને તો ખરેખર આમ યાદ રહી જશે કે આજનો દિવસ ને આજનો વિડીયો મારા માટે લાઈફ એક્સપિરિયન્સ વિડીયો છે. હું આ વિડીયો ક્યારેય નહીં ભૂલી શકું અને એટલી ફૂલ મોજ કરી રહ્યો છું. અને સંજયભાઈ બોલો બોલો. ખરેખર આ આપણા બધા મિત્રોને આવી મોજ બળતરા થતી હશે બરોબર નહીં પણ શું કરે. પણ આપણે અહીંયા આવશે ને જેમ ખાસ કરીને આપણા ગુજરાતી લોકો તો આવી રીતે વાડીઓમાં જાય છે, પણ ખાસ કરીને મેં તમને કીધું ને કે જે વિદેશથી આ લોકો જોવે છે ને એટલે એમ કહે છે કે ઇન્ડિયા ભારત હા દેશ મહામારી ભારત. અને ખરેખર અત્યારે આપણો અમારો જે પ્રયાસ છે મુખ્ય ને મુખ્ય કે જૂના દિવસો યાદ કરાવવા છે. તો સાચે સાચું કોમેન્ટમાં લખજો કે તમને તમારા દિવસો જૂના યાદ આવે છે. કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો. આપણા ભાઈ મુનાભાઈ મારા પરમ મિત્ર. અને આવો મુનાભાઈ આવો. કેવી મજા આવે આમ શહેરની દુનિયા થી ખરેખર આમ આનંદ જ આવી જાય. શુદ્ધ વાતાવરણ હરિયાળી બધી ચોખ્ખું વાતાવરણ લીલી ડુંગરી. વાહ ખેતરમાં જેને સુકાવા દેવામાં આવતી હોય છે એટલે એવી ને એવી ડુંગળી રહેતી હોય છે. બુકિંગ કરાવવું પડે ડુંગળી માટે. અહીંયા આ લોકોને વેચવા ના જવું પડે. એ લોકો અહીંયા ગોતતા ગોતતા આવે લોકો માટે. હા સાચી વાત ને. ભરતભાઈ વેચાય બોમ્બે લગી
અને તમે ડાયરેક્ટ કોઈને કે તો મોકલી દે અહીંથી. હા ડાયરેક્ટ રેડી રેટ લ્યો બસ આપણે આચુ ડુંગળી છે ને ખાવા માટે વેચાતી ડુંગળી લઈને ન ખાય બાર ની મોરબી ની ઘર માં નથ ગયેલી સુકી પતી ગઈ તો લીલી ચાલુ થઈ ગઈ. અરે વાહ આ પતે છે પછી ફાંસી હુકી થઈ ગઈ. ક્યારે કોઈ દિવસ ગામડા વાળા બીમાર નથી પડતા સાહેબ. તમે જોજો મોટા દવાખાના ગામડામાં ન હોય સાહેબ. હોય જ ને હે મોટા દવાખાના ગામડામાં ન હોય એ તો સિટીમાં જ હોય. ઉપર જો આમ જો છોકરા છોડાય એ જી. ચાલો મિત્રો આજની મોહન તો આટલી જ. બાકી બધું આવી ગયું છે જેટલું દેખાય એટલું બાકી છે ને. જીરું લેવાનું હોય હે જીરું. હાલો જીરું પણ બતાવ તમે. આજે અમારે શિયાળાનો સ્પેશિયલ ખોરાક જે કાઠિયાવાડી હોય ને આ રીંગણાનો ઓળો ન ખાય ને તો એ કાઠિયાવાડી ન કહેવાય યાર. દેશી મૂળો હે વાહ આમાંથી ને મોગરી થાય કુણો હોય ત્યારે માણસો ખાય ગઈડો થાય એટલે પછી મોગરી થઈ જાય. વાહ પછી આને મોટું થવા દે એટલે મોગરી થાય એમ ને. વાહ બરોબર. મેં કીધું આ મૂડાનો સ્વાદ આવતો હતો પછી હવે ખબર પડી કે આ મોગરી મૂડો બધું એક જ કહેવાય. વસ્તુ એ ફરી કે નામ ફરી દી નામ ફરી ગયું. તમે મોગરી સ્વાદ કહી દીધું કે મૂળા જેવો સ્વાદ છે. આ છે દાડમ. દાડમ આ જોઈ લ્યો દાડમ. આ જબલા બાંધવાનું કારણ કે એમાં જીવાત ન ચોટી જાય. અરે વાહ દેખાય કાચું પણ આમ છે અંદર બાકી પાકોમાં. ભાઈ દાડમ છે ને દાડમ જે આની જે મીઠાશ છે ને એ એક અલગ જ છે આખી આખી. અને ધરતી ઉપર અને પાણી ની મીઠાઈ છે. ખાતર ખાતર માં શું આવે દેશી માં આપણું આપણા ઢોરાનું સાણીયું ગાયોનું ભેહોનું ખાતર. જો આ ડુંગળી નો રોપો જોઈ લી સુગંધ તમને પેલા વલિયારી જેવી આવશે. જીરું છે જીરુભાઈ. આને બધે આયુર્વેદિક ઉપચાર છે કે ખાધું પાચન કરવા માટે તમારે એક જીરું છે કાળા તલ છે આ અજમો છે. આ સુવાદાણા કે નાના છોકરા હોય અને જે પેટમાં દુખતું હોય એને સાહેબ પાઈ દો. બરાબર જોઈ લ્યો આ ઘઉં પોક. હા પોક મને પોક યાદ આવી ગયું. હા મને સુરત યાદ આવી ગયું. આ પોક થાય ના ને. હા આનો પોક થાય પણ હજી કાચા હે. કાચા હે હજી આને 15-20 દી વાર લાગે પોકમાં. પોકમાં એમ ને. હા અમે ખાઈ હો અમારે આવે ને પોક ખવાય. હા સુરતમાં પોક અને એના ના ભજીયા બનાવો સંજયભાઈ. પોક ના ભજીયા એટલે જોરદાર બહુ મજા આવે. હવે આપણે આમાં તમે પાણીનું શું કરો તમે. પછી લાઈટો અત્યારે કેવી રહી હવે સરકારે મોદીજી નવો નિયમ બહાર પાડ્યો ને એમાં હવે આ પાવર દિવસ નો થઈ ગયો. રાતે જે જીવ જત ની બીક લાગતી હતી એના હવે ખેડૂત ને દિવસ નો પાવર દેવાનો. નકર પેલા શું થતું
પેલા તો રાતે 2:30 વાગ્યા આવે, 1:30 વાગ્યા આવે, 8:30 થી 1:30 વાગ્યા આવે, 8:30 થી 12 વાગ્યા આવે, 8:30 થી હવે 9 વાગ્યા આવે. ઓહો હો, એવી તકલીફ વેઠતી હે? આજ વર્ષો વ્યાગ્યા, હવે આ સુધારો થયો એટલે આટલી ખબર પડી કે હવે આ દિવસનો પાવર દેવાના. મોદી સરકાર તો આપણે છે ને ભાઈ નરેન્દ્ર સાહેબ મોદી તો આપણે એક ભારતના ગુજરાત એમને જે વિચારે છે ને એક એક વસ્તુ ધન્ય છે. કેમ કે આ ખેડૂતના મોઢે આપણે સાંભળી જી ખેડૂત માટે હારા મારું કરે છે ને, ખેડૂત માટે હારા મારું કરી દીધું ને, દિવસનો પાવર કરી દીધો એ હારા બધે થઈ ગયું ને, બધે થઈ ગયું. હમણાં મીટિંગ હતી આયા કુટુંબ પાસે. બરાબર, પાવર માં શું પછી અમારા સિટી માં જે લાઈટ આવે ઈ પાવર તમારે એમાં અલગ અલગ હોય કે શું હોય? અલગ અલગ. હા, ભાવ તમારા નીચા હોય, તમારા ભાવ નીચા હોય ને લાઈટ પાવર ના? અમારે 12 મહિને 6,000 રૂપિયા ભરવાના થાય અને મીટર વાળી હોય ને 2 મહિને પછી આપણે જેટલો વપરાશ હોય એટલો, કોઈ 2,000 બિલ આવે, કોઈ 4,000 આવે, કોઈ 12 મહિના 6,000. જૂના બિલ છે જૂનવાણી અટાણે તો આપ જે ડાયરેક્ટ તત્કાર માં જે કનેક્શન મંજૂર થયા ને એની તો 15 ની મોટર હોય તો 2 મહિને 3,000 નું આવે, 2,000 નું એમાં વાપરો એટલું આવે, વપરાશ હોય. જે જૂના હોય એ લોકો ને જે પ્રમાણે હાલે પ્રમાણે એ જૂના જે હાલતા. તમારે તો જૂનું જ છે ને? હા, અમારે એક જૂનું હોય ને એક નવું હોય. પછી 9 થાય એટલે પછી એમાં તમારા વધારે જોતું. 10 ની મોટર 2,000 રૂપિયા બિલ આવે, 12 મહિને 8,000 રૂપિયા. હા, એક થોડુંક આ બધું આવો શું કહેવાય ન કરવું જોઈએ, થોડુંક બધું ભેગું થાય એવું થઈ જાય તો સારું. પણ આમાં શું હવે આપણે આ સિઝન આવી ને લોન ઉપર કરી લઈ તો આ ધીરણ ભરવાનું આવી ગયા ખેડૂને તો. અમને એમ ઓણ હતું કે આ વીમા માફ કરી દઈશ પણ 11,000 રૂપિયા આવ્યા. હવે એક વાર ધીરણ માફ કરી દઈએ તો દેડા માણે સરકારી દેડા માણે નીકળી જાય, સરકાર આવી જાય, થઈ જાય બધું થઈ જાય. આજે પછી ફરે એ રાતે 1:30 વાગ્યા આવે, સવારના 9 વાગ્યા લગી. ઓહો, આવા ક્રમ ટૂંકમાં 8 કલાક. હવે આપણે તો જાગવાનું જ યાર હોય, અમારે આપણે પાણી વાળો હાટું તો ધ્યાન દેવી સવારે બપોર વેઠવા વહેલું જવું હોય, એકલિયો માણા હોય આ તો ઠીક. આ કાચો ટાંકો હે તો વરી એમાં મૂકી દે, ટાંકો ન હોય તો એને તો રાતે નાખા વાય ને હવેર વેચવા જાય. કેવું યાર નાખો, હું તો જ રહીએ. હવે તો હવે સારું થઈ ગયું ને, હવારે થઈ ગયું, હવારે દીપાલી થઈ ગયું, એના માટે હારા માં દીપાલી થઈ ગયું એટલે હવાર માં શાક વેચી શકે. હા, ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. હજુ તમારે હજુ અમારે દેશી મચ્છ ખાવાની બાકી છે, હજુ ક્યાં જતા નહીં, જોજો કાલે આવશે. એક વિડીયોમાં પછી તમે કંટાળી જશો, બરોબર ને? તો તમારો ખૂબ ખૂબ આભાર ને પાછું હું આવીશ જે દી ડુંગળી તમે લણવાના હોય ને તે દી આપણે મસ્તી ની અહીંયા પાનેલી ની ડુંગળી અને પપૈયા એની મોર લઈશું. પપૈયા તો હમણાં હાંજી તમને હમણાં ખવડાવશું. આપણે જે જેને કહેવાય ને કે જે વાડીની જે સાચી મજા, પાનેલી ગામની અંદર ઝાડનું પકાવેલું પપૈયું છે, ઝાડનું પકાવેલું, દવા વાળું નહીં. હા, કેમિકલ વાળું નહીં. આપણે શું નામ? કાનજીભાઈ. કાનજીભાઈ કરશું સ્વાહા. આપડે એના બી નો ખવાય કા જોઈ લો બધું તાજે તાજું શાક હો ભાઈ, રીંગણા અને સરસ મજાના વખાણ પણ આજે તમારા સારા સારા કર્યા. ફક્ત ને ફક્ત વ્યવસાય છે આપણો, એટલે વ્યવસાય સમયે મને કોઈથી ડિસ્ટર્બ પણ ન કરે, ફોન પણ ન કરે, એટલે આજે ફેમિલી છે એટલે ભાઈ મારે વખાણ કરવા પડે કે આ મારો જમણો હાથ છે. હું કહું ને રસોડામાં જમણો છે, આ મારું આખાકું થડ છે. હું જે ઊભો છું ને એક મારી માતા અને એક મારી વાઈફ જે કે ને કે પત્ની અન્નપૂર્ણા, આ અમે તો રોજ બધાને જમાડીએ છીએ તમારે તો પેલા સબસિડી નું દેવું પડશે. પપૈયાની જે મીઠાશ છે ખરેખર રિયલમાં મીઠાશ છે, ખાલી મારા જીભની નહીં રિયલની મીઠાશ છે. અત્યારે તો ખાલી આ દેશી મોજ.
तो मरसू मेड़े खेड़े मरसू गाम गीए नहीं मड़िया मेकरण ते दिया धरती दगती हरिओम तसे जय माता दी जय भक्ति जय मोगल एंड जय हिंद बाय बाय।